ન્યૂઝ પ્લસ ચેનલની સીધી વાતમાં આપ સૌનું સ્વાગત છે. હું છું જીતુભાઈ પંડ્યા. શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર છે, સોમવતી અમાસ છે. ભગવાન શંકરની નો મહિમા ગાતો શ્રાવણ મહિનો આજે વિદાય લઈ રહ્યો છે. ગઈકાલે હું તંત્ર સૂત્ર વાંચતો હતો. ભગવાન શિવજી અને પાર્વતી વચ્ચેનો અદ્ભુત વાર્તાલાપ છે. માં પૂછે છે કે મનને વિસર્જિત કરવા માટે, ઈશ્વર પ્રાપ્તિ અર્થે, આત્મા જ્ઞાન અર્થે મને સહેલા ઉપાયો બતાડો, સરળ ઉપાયો બતાડો. આ તો સાક્ષાત શિવજી છે અને માની વિનંતી છે કે સરળ ઉપાય બતાડો. અને પ્રભુ જે સરળ ઉપાયો બતાડે છે એને તંત્ર સૂત્ર કયા છે. 108 તંત્ર સૂત્રો છે, એક એક વાક્યમાં જવાબ છે. અને કુલ 108 વિધિ છે, કોઈ ચર્ચા જ નથી. અને એ વિધિની શરૂઆત, તંત્ર સૂત્રની શરૂઆતનું પહેલું સૂત્ર છે કે આવતા જતા શ્વાસ ઉપર તું તારું ધ્યાન કેન્દ્રિત કર. જ્યાંથી શ્વાસની શરૂઆત થાય છે ત્યાં, અને જ્યાં શ્વાસ, બંને શ્વાસો, અંદર જતો અને બહાર આવતો શ્વાસ એકબીજાને મળે છે, ત્યાં તું તારું ધ્યાન કેન્દ્રિત કર. એક વિધિ તો એટલી બધી સરળતમ છે કે સાંભળીએ તો એમ વિશ્વાસ ના આવે, પણ જ્યારે શંકર ભગવાન ખુદ કહી રહ્યા છે ત્યારે અવિશ્વાસ કેવી રીતે કરશું. બેવ હાથ પોળા કરીને તું ચક્કર ચક્કર ફર, ગોળ ગોળ ફર. છોકરાઓ આપણે બાળપણમાં બહુ ફર્યા. બે હાથ સીધા કરો અને ગોળ 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 ફરો, અને એટલું બધું ગોળ ગોળ ફરો, અને પછી પોતાની જાતને ઈશ્વરને સમર્પિત કરતા હોય એમ જમીન પર પડવા દો. તમને છીંક આવે છે કે ઉધરસ આવે છે તો આવતી છીંક ઉપર તું તારું ધ્યાન કેન્દ્રિત કર. કોઈ વ્યક્તિ બોલી રહી છે તો એના શબ્દની શરૂઆત અને શબ્દના અંત પર તું તારું ધ્યાન કેન્દ્રિત કર. એટલે છીંક ખાવ ત્યારે ધ્યાન કેન્દ્રિત કરો કે છીંક ક્યાંથી આવી રહી છે અને છીંક ક્યાં જઈ રહી છે. આવા 108 બિલકુલ સરળતમ, જેને આપણે નુસખા કહીએ એવી વિધિઓ બતાડી છે. માત્ર 108 વિધિ છે. અને શિવનું વિધાન છે, ભગવાન શંકરનું વિધાન છે કે આ 108 વિધિમાંથી કોઈ પણ એક વિધિ તારા માટે અનુકૂળ છે. દુનિયામાં ભગવાને એવો કોઈ વ્યક્તિ બનાવ્યો જ નથી કે જેને આ 108 વિધિમાંથી કોઈ વિધિ લાગુ ન પડે. એને આવી સરળ વિધિઓ છે. આજે તંત્ર સૂત્રની પૂરી વાત તો કરવી નથી, પણ આજે શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે હું મારા જે દર્શક મિત્રો છે જે નાસ્તિક છે, જેને ભગવાનના પર વિશ્વાસ નથી, ભગવાન છે એમ માનતા નથી, કોઈ ભગવાનનું નામ લઈ શકે એમ નથી, કાં તો વ્યક્તિ જેટલી બધી અભિમાની છે કે મારા સિવાય આ દુનિયામાં કોઈ કરતા જ નથી, બધું હું જ કરું છું, મારી દરેક વાત હું જ નક્કી કરું. એટલે જે નાસ્તિક છે, જેને કોઈ મૂર્તિ પૂજા નથી કરવી, જેને કોઈ ઈશ્વરની પૂજા નથી કરવી, એના માટે પણ એક વિધિ આપી છે. યાદ રહે કે આ તંત્ર સૂત્રની જે પહેલી વિધિ છે કે તારા શ્વાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કર, એ લઈને બુદ્ધે વિપાસના સાધના
ડેવલપ કરી. બુદ્ધ ભગવાનની જે વિપસના સાધના છે એનું મૂળ આ તંત્ર સૂત્રના પહેલા સૂત્રમાં છે. એટલે એને સરળ ન સમજતા રજનીશજી એની પર મીમાંસા લખી છે. રજનીશજીએ કેટલાય દિવસો સુધી આ ફુંદરડી પર ને છીક ઉપર ધ્યાન રાખ ને ઉધરસ પર ધ્યાન રાખ જેવા સૂત્રો પર દિવસોના દિવસો સુધી ચર્ચા કરી છે. એટલે પણ તમે સમજી શકશો કે રજનીશજી જેવા આચાર્ય રજનીશજી જેવા બિલકુલ બુદ્ધિજીવી માણસે આને શ્રેષ્ઠતમ પુસ્તક કહ્યું છે. બુદ્ધે આની પહેલું સૂત્ર લઈને વિપસના સાધના રચી અને આખા બૌદ્ધિઝમનો આધાર આ વિપસના સાધના છે. એનું એક અદ્ભુત સૂત્ર આજે હું કહેવા જઈ રહ્યો છું અને એ મારા નાસ્તિક મિત્રોને સમર્પિત છે. મારા પ્રકાશ પંડ્યાને, મારો પરમ મિત્ર છે પણ નાસ્તિક છે, એવા પરમ નાસ્તિકોને સમર્પિત છે કે તમે પણ તમારી નાસ્તિકતા છોડ્યા વગર આત્મ જ્ઞાનની આત્માની પ્રાપ્તિ કરી શકો એમ છો. તમે બહુ જ અભિમાની છો, તમને એમ છે કે મારા જેવું દુનિયામાં કોઈ નથી, તો એના માટે તો આ પરમ વિધિ છે. જે અધકચરા છે, જેને ભગવાન પર છે નથી એવો અવઢવ છે, એ કદાચ આ વિધિથી ભગવાનની આત્માની પ્રાપ્તિ નહીં કરી શકે. પણ જે બિલકુલ નિશ્ચિત છે કે ભગવાન છે કોણ અને આ વિધિ એટલી બધી સરળ છે કે હું તો જે લોકો આસ્તિક છે એમને પણ કહું છું કે કદાચ તમે ગાયત્રી મંત્ર કરતા હો, તમે રામ નામનો જપ કરતા હો, તમે જલારામ બાપાનો જપ નામ સ્મરણ કરતા હો, જે કોઈનું નામ સ્મરણ કરતા હોય એના કરતા આ શ્રેષ્ઠતમ વિધિ છે અને સરળતમ વિધિ છે. એટલે તમે નામ જપ બદલી પણ શકો. તમે બહુ લાંબુ વિષ્ણુ સહસ્ત્ર નામ જેવી વિધિ કરતા હોય, બહુ લાંબી વિધિ છે, યાદ રાખવાની અઘરી છે, એટલે એ નામ બહુ લાંબા છે વિષ્ણુ સહસ્ત્ર નામ, તો એને બદલે તમે આ નવી વિધિ અપનાવી શકો એમ છો. અને વિધિ બહુ સરળ છે. ભગવાન શંકર પાર્વતીને કહે છે કે એક વિધિ હવે હું પાર્વતીજી તમને કહી રહ્યો છું અને આ વિધિ સરળતમ વિધિઓમાં પણ બહુ સરળ છે, કારણ કે હવે તું તારું જ નામ જપ. આનાથી સરળ વાત દુનિયામાં શું હોય? તમને રામનું નામ સામે વાંધો છે, કૃષ્ણ સામે વાંધો છે, શંકર સામે વાંધો છે, ઓમ નમઃ શિવાય સામે વાંધો છે, કબૂલ? તો તું તારું જ નામ જપ. આનાથી મોટી બિન સાંપ્રદાયિક વાત શું હોઈ શકે? તારું નામ યુસુફ છે તો તું તારું નામ લે યુસુફ યુસુફ કર, કે મહંમદ તારું નામ છે તો તું મહંમદ મહંમદ કરી શકું એમ છું, તારું નામ રાધા છે તો રાધા રાધા કર, તારું નામ કૃષ્ણ છે તો કૃષ્ણ કે, તારું નામ મન્યો છે મગનલાલ છે તો તારે મગન મગન કરવાનું છે, તારે તારું જ નામ લેવાનું છે, તારા નામને નામ સ્મરણ જપ કરી દેવાનો છે. વિનોદ નામ છે તો તું વિનોદ 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 કર. અને રજનીશજીએ સુંદર મીમાંસા કરી છે આ નામની, પોતાના નામ સ્મરણની, કે તું તારું નામ સ્મરણ કર. રજનીશજીએ મીમાંસામાં એવું લખ્યું છે કે તમે એક રૂમની અંદર 100 જણા સૂઈ ગયા છો, 100 વિદ્યાર્થીઓ સૂઈ ગયા છે અને કોઈ આવીને બૂમ પાડે છે કે મહેન્દ્ર, તો 100 વિદ્યાર્થીમાં એક જ મહેન્દ્ર છે તો એ જ મહેન્દ્ર ઉઠશે, બાકીના લોકો તો આ બૂમ પડી એવું સાંભળશે પણ નહીં. બહુ અદ્ભુત વાત છે. તમારો જે આત્મા છે, આ જન્મમાં તમારા આત્માએ જે સ્વરૂપ લીધું છે એને નામ તો સમાજે આપ્યું છે, તમારા માતા પિતાએ આપ્યું છે, પણ નામ એટલું બધું અંદર ઉતરી ગયું છે કે જ્યારે બધા સૂઈ ગયા છે અને તમે બૂમ પાડો છો કે વામા વામા, તો વામા જ ઉઠશે, ખ્યાતિ જ ઉઠશે, એનું નામ દેશો તો જોડે સૂતેલો પણ નહીં ઉઠે. એટલે તમને તમારું નામ છે એ આત્મસાત થઈ ગયું છે.
તમારો આત્મા પણ પોતાને એ નામથી ઓળખવા માંડ્યો છે. એટલે તમે નાસ્તિક છો, તમને ભગવાનનું નામ લેવા સામે વાંધો છે, રામ કૃષ્ણ નામ લઈ શકો એમ નથી, અને મારા મિત્રનું જ નામ છે પ્રકાશ, તો એ પ્રકાશ 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 કરે, પોતાના નામનું જપ કરે. કોઈ બેન છે ને એમનું નામ મીરા કુમારી છે, તો એ મીરા 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 કરે. અને આ ભગવાન શંકરનું વચન છે, પાર્વતીને આપેલું વચન છે કે તું તારું નામ સ્મરણ કર, તને આત્મસ્મરણ થઈ જશે. રજનીશજી જેવા બૌદ્ધિકે અને શંકરાચાર્ય જેવી મહાન વિભૂતિએ આ પુસ્તકને માન્ય રાખ્યું છે, એટલે કોઈ શંકા નથી. એટલે આજે શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે હું મારા દર્શક મિત્રોને એક અદ્ભુત વાત કહી રહ્યો છું કે તમે તમારું પોતાનું નામ એકાંતમાં બેસો, ચાલતા હરતા ફરતા તમે તમારું નામ જપવાનું ચાલુ રાખો. હું જીતુ પંડ્યા છું તો હું જીતુ 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 મારા નામનો જ જપ કરી રહ્યો છું, અને એક દિવસ આવશે કે તમે તમારું નામ સ્મરણ કરતા કરતા તમને આત્મસ્મરણ થઈ જશે, તમને તમારો આત્માનું દર્શન થઈ જશે, આત્મજ્ઞાન થઈ જશે. અને હું એવું માનું છું કે 108 વિધિઓ સહેલી છે, પણ આ સરળતમ છે, કારણ કે ગર્વિષ્ઠમાં ગર્વિષ્ઠ પોતાની જાતને જ મહાન સમજતા માણસ માટે પણ આ સહેલું છે. રામ આવશે ને મને બચાવશે, રામનું નામ લઈશ ને રામ મારો ઉદ્ધાર કરશે નહીં, હું મારી જાતે જ મારો ઉદ્ધાર કરી શકું એમ છું. નાસ્તિકોને પણ શું વાંધો હોય, ક્યાં તમારે બીજાનું નામ લેવાનું છે, તમારે પોતાનું જ નામ લેવાનું છે. જે અન્ય ધર્મી છે એમણે પણ ક્યાં વાંધો છે, એનું નામ રતન ટાટા છે તો એમણે રતન રતન કરવાનું છે. એટલે બિન સાંપ્રદાયિક છે, તમારું નામ જ તમારે જપવાનું હોય. એમાં આ હિન્દુ ધર્મનું નામ છે, આ મુસ્લિમ ધર્મનું નામ છે, આ ક્રિશ્ચિયન નામ છે, તમે ક્રિશ્ચિયન છો જોસેફ જોસેફ કરો, કોઈ વાંધો નથી. એટલે એક અદ્ભુત જ્ઞાન ભગવાને પાર્વતીજીને આપ્યું, અને આજે શ્રાવણ મહિનાના છેલ્લા દિવસે હું મારા દર્શકોને કહી રહ્યો છું કે પૂજા કેવી રીતે કરવી, પૂજા વિધિ કેવી રીતે કરવી. તમે આખો શ્રાવણ મહિનો ઈશ્વર સ્મરણમાં કાઢ્યો છે કે નથી કાઢ્યો, એની એક જૂની સીધી વાત હું હવે પછી દર્શાવવાનો છું. પણ આજનો મારો સંદેશો છે કે ભૂલ દુનિયાને ભગવાન છે નથીની ચર્ચા છોડ, અને બહુ સરળ છે. રામની કેટલીક વાતો ન સ્વીકારી શકું, રામે સીતાને કેમ કાઢી મૂક્યા, રામ જ્યારે લંકા પર વિજય પ્રાપ્ત કર્યો ત્યારે રામે સીતાને કેમ અગ્નિ પરીક્ષા લીધી, તો તમે રામનો પૂર્ણ સ્વીકાર નથી કરી શકતા. જો તમે રામનો પૂર્ણ સ્વીકાર નહીં કરી શકતા હો તો તમે સંભવ નથી કે રામ નામને કારણે આત્મજ્ઞાન કે ઈશ્વર પ્રાપ્તિ કરી શકો. તમને કૃષ્ણની ઘણી બધી વાતો સામે વાંધો હોય, તમે કૃષ્ણને પૂર્ણ રૂપે ન સ્વીકારી શકો તો કૃષ્ણના નામથી તમે આત્મજ્ઞાન પ્રાપ્ત નહીં કરી શકો. પણ આ તો સ્વયં જાતે જ તમે તમારી કઈ વાતનો અસ્વીકાર કરો છો. જીતુ પંડ્યા મહાન છે, મોહનભાઈ મહાન છે, મનમોહનસિંહ મહાન છે, સોનિયાજી મહાન છે, કારણ કે પોતે તો એવું માની જ રહ્યા છે. તો ઈશ્વરની આરાધનામાં તમે તમારા પોતાના નામનો પણ ઉપયોગ કરી શકો છો એમ ભગવાન શંકર કહી રહ્યા છે. ત્યારે આવો આજે શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે આપણે આપણું પોતાના નામ સ્મરણથી આત્મ જ્ઞાન પ્રાપ્ત કરવાની વિધિને આત્મસાત કરીએ. તો હવે પછી જોશો તમે મારી એક જૂની સીધી વાત, જેમને ઈશ્વરમાં વિશ્વાસ છે, જેમને પૂજા વિધિમાં વિશ્વાસ છે, જેમને વૈદિક રીતે પૂજા કેવી રીતે કરવી એની કેટલીક મેં વાતો કરી છે, તો આજે એ સીધી વાત પણ જોઈએ.